નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ દસ અને વિષય વિજ્ઞાન પ્રશ્ન બેંક જુલાઈ બે હજાર ત્રેવીસની અંદર જે તમારો મિત્રો એકમ કસોટી લેવામાં આવનાર છે મિત્રો છ તારીખની તમારી પરીક્ષા રહેશે સમય રહેશે એક કલાકનો અને તમારો અભ્યાસક્રમ મિત્રો બે ચેપ્ટર છે ચેપ્ટર નંબર એક અને ચેપ્ટર નંબર તેર સંપૂર્ણ આપણે મિત્રો અભ્યાસક્રમ પ્રમાણે અહીં તમારો મોડેલ પેપર બનાવેલો છે તો ખાસ જોઈ લેવા વિનંતી છે પહેલું છે નીચે આપેલા પ્રશ્નોના માગે મુજબ જવાબ આપો નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવ અને મિત્રો ખાલી જગ્યાની બેટરી સાથે જોડવામાં આવે છે તો છ વોલેટ એફ ઇ અને એમજીમાં વધુ સ્ક્રિય ધાતુ કઈ છે તો એમ જી સીઓ ટુ અને એટ ટુ બને વાયુ રંગવિહીન છે નંબર ચાર એક આહાર શૃંખલામાં ડેડકો સાફ ઘાસ અને તીડ જેવા વિવિધ સજીવો સંકળાયેલા છે તેમાં ત્રીજો પોષક સ્તરે કયો સજીવ હશે તો ડેડકો હશે નિવસન તંત્ર ઉત્પાદકો તૃણાહારીઓ અને માંસાહારીઓ ધરાવતો હોવા છતાં તેમાં નીચેના પૈકીનો સમાવેશ ન હોય તો તે પૂર્ણ થઈ શકશે નહીં તો વી ઘટકો નિવસન તંત્રના મિત્રો ઉત્પાદક પોષક સ્તરે સૌથી વધારે ઉર્જા પ્રાપ્ત કરે છે એ પસંદ કરીને જવાબ આપવાનો છે પ્રશ્ન નંબર સાત આયરનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ થાય તો સાચો જવાબ મિત્રો શું આવશે હાઈડ્રોજન વાયુ અને ફ્લોરાઇડ ઉદભવે છે એટલે કે સાચો જવાબ જે છે મિત્રો એ આવશે સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બોટલમાં સંઘારવામાં આવે છે કારણ કે તો સાચો જવાબ આવે છે સી તેની સૂર્યપ્રકાશની અસરથી બચાવી શકાય છે નંબર નવ જિંક એટલે કે મિત્રો ઝેડ એનના સળિયાને કોપર નાઇટ્રેટના દ્રાવણમાં મૂકી અવલોકન કરતાં તો મિત્રો જેડ એન અને સી યુ જમા જે છે થાય છે એટલે કે એ ઓપ્શન સાચું આવશે પ્રશ્ન નંબર દસ નીચે આપેલા પ્રક્રિયા માટેના કયા વિધાનો જે છે મિત્રો ખોટા છે તો અહીં ટુ પી બી ઓ એસ પ્લસ મિત્રો સી એસ માઇનસ ટુ પી બી એસ પ્લસ સી ટુ જી આપેલા છે તો આની અંદર એ એટલે કે લેડ રિડક્શન પામે છે એ મિત્રો શું છે ખોટું છે અને બી કાર્બન ડાયોક્સાઇડ ઓક્સાઇડ પામે છે પણ ખોટું છે જ્યારે સી અને એ ફી ટુ ઓ પ્લસ ટુ એલ તો મિત્રો શું બને છે અહીં એ એલ ટુ ઓ થ્રી પ્લસ ટુ એફ ઇ તો ઉપર દર્શાવેલી પ્રક્રિયા જે છે એ શાનું ઉદાહરણ છે તો વિસ્થાપનની પ્રક્રિયા છે પ્રશ્ન નંબર બાર નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે તો બી કાસ બકરી અને મનુષ્ય તળાવના નિવસન તંત્રમાં પ્રવેશેલા ડીટી થી સર્જાતી જૈવિક વિશાલનની સમસ્યા સૌથી વધારે કયા સજીવ ઉપર અસર કરે છે તો એ માણસ નીચેના પૈકી કયું જૂથ ફક્ત જૈવ અવિધટનીય દ્રવ્યો ધરાવે છે તો મિત્રો આવશે ડી બે અને ત્રણ પોલિથન ડિટર્જન્ટ પાવડર જે મિત્રો આવે છે તે પીવીસી અને કાચ તથા પ્લાસ્ટિક નિવસન તંત્રમાં મિત્રો મનુષ્ય માટે કયું પોષક સ્તર છે તો ડી સર્વાહારી નીચે આપેલામાંથી કયો પર્યાવરણીય પ્રત્યેનો હકારાત્મક અભિગમ દર્શાવે છે તો આપેલા તમામે તમામ છે એ મિત્રો પર્યાવરણનો બગાડ ન થાય તેના માટેના છે જે ઓપ્શન તમે વાંચી શકો છો વિભાગ બી જોડકા જોડવાના છે તો મિત્રો ક્વિક લાઈમ છે તો એની અંદર સાચો જવાબ આવશે બી સ્લેડ લાઈમ છે એમાં આવશે સી અને આરસ પહાણમાં આવશે એ મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે તો એનો મિત્રો જવાબ આપ્યો છે ત્યાર પછી ઉષ્મા શેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું તેના ઉદાહરણ આપો તો એ પણ મિત્રો ઉદાહરણ સાથે સમજાવેલું છે ત્યાર પછી વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિ વિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે આ પ્રક્રિયાના માટેના સમીકરણો લખો તો સમીકરણ પણ લખેલા છે જોડકા જોડો તો જોડકાના જવાબો જે છે પણ મિત્રો આપણે અહીં નીચે આપેલા છે જે તમે જોઈ શકો છો ત્યારબાદ ઓજન એટલે શું તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે તો એના પણ જવાબો છે આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે તો મિત્રો આટલી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે વિભાગ સી ઉષ્મા શોષક અને વિઘટન પ્રક્રિયાના સમીકરણો તો લખ્યા છે ખોરાપણો એટલે શું ખોરાપણાની સમસ્યા ઘટાડવા માટેની બે રીતો એટલે કે પદ્ધતિઓ ક્ષારણ એ કાટથી કઈ રીતે અલગ પડે છે તો એનો પણ મિત્રો જે છે એ જવાબ આપણે અહીં આપી દીધેલો છે ત્યારબાદ ઉષ્મીય વિઘટન અને પ્રકાશ રાસાયણિક વિઘટન પ્રક્રિયાના એક એક ઉદાહરણ આપો પ્રક્રિયા સાથે સંકળાયેલ સંતુલિત સમીકરણ લખો તે પણ મિત્રો આપણે સમીકરણ લખી દીધા છે જૈવ વિઘટનીય કચરોને જૈવ અવિઘટનીય કચરો જે છે એના મિત્રો તફાવત આપ્યો છે તો ખાસ તૈયાર કરી દેવો ત્યારબાદ ઉત્પાદક સજીવો અને ઉપભોગી તો હવે મિત્રો વાત કરીશું વિભાગ ડી ચાર ગુણનો પ્રશ્ન પૂછાશે નીચેના પદોને તે દરેકના એક ઉદાહરણ સહિત સમજાવો ક્ષારણ અને ખોરાક તો મિત્રો અહીં તમે જોઈ શકો છો રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિજન ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ કોને કહે છે ઉદાહરણ સાથે સમજાવું તો મિત્રો એનો જવાબ જે છે અહીં આપેલો છે ત્યારબાદ આકૃતિઓ જે છે એ આકૃતિઓના આધારે તમને અહીં સમજાવેલો છે તો મિત્રો એનો જવાબ તમે આ પ્રકારે લખી શકો છો ત્યારબાદ આહાર જાળ તો આહાર જાળ પણ જે છે એ સંપૂર્ણ આપણે મિત્રો લખાણ પણ આપેલું છે અને તેનું ચિત્ર પણ અહીં આપેલું છે ત્યારબાદ આગળ વાત કરીશું આહાર શૃંખલા અને પોષક સ્તરો તો મિત્રો એ પણ આપણે અહીં તમને કમ્પ્લીટલી એના ચિત્ર સાથે સમજાવેલા છે તો એ પણ તમે અભ્યાસ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ આપણું પ્રશ્ન બેંક જે છે તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરજો મિત્રો ઓરિજિનલ પેપરનું સોલ્યુશન મેળવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી જેથી કરીને જ્યારે પણ પેપર પૂરું થાય ત્યારે તમે ઓરિજિનલ પેપર મેળવી શકો